ફરી દોસ્તો, આવતીકાલે છે દિવાસાનો દિવસ અને દશામાના વ્રતની પૂજા માટે આપણે જઈએ છીએ હવે મૂર્તિ લેવા. અને માર્કેટમાં જોઈશું કે દશામાની મૂર્તિનું વેચાણ કેવું ચાલી રહ્યું છે અને દશામાનો મહિમા થોડો માર્કેટમાં કેવો ચાલે છે તે પણ જાણવાની કોશિશ કરીશું. અને મારી સાથે છે દારૂ હવે દશામાની મૂર્તિ લેવા મારી સાથે આવે છે, પ્લસ રિયા પણ સાથે આવે છે અને રિયાની મમ્મી પણ સાથે આવે છે. તો ચલો હવે જઈએ આપણે દશામાની મૂર્તિ લેવા. અને માર્કેટમાં કેવી હાલત થઈ છે, વરસાદ તો બંધ થઈ ચૂક્યો છે પણ આગળ હવે જોઈએ આપણે દશામાની મૂર્તિ લેવા. તાને જે ભીડ જોવા મળશે, માર્કેટમાં શું જોવા મળશે એ પણ બતાવી દઈશું. તો નેક્સ્ટ હવે સીધા મળીએ આપણે માર્કેટમાં. અને અમારા ત્યાંનું જે માર્કેટ છે ત્યાં મૂર્તિઓ કેવી કેવી પ્રકારની મૂર્તિઓ મળે છે, કેવી શણગારીને આપવામાં આવે છે તે જોઈએ. તો ચલો મારી સાથે બન્યા રહો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી લેજો અને ગુજરાતી રાઘવ વ્લોગને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ચલો જઈએ માર્કેટમાં. તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ હવે માર્કેટમાં અને બહુ મોટા પંડાલ લાગી ગયા છે માતાજીની મૂર્તિના. અને આપણને મનપસંદ મૂર્તિ મળી શકે છે, તો મૂર્તિ હવે આપણે જોઈશું અને આપણને ગમે તેવી મૂર્તિ માતાજીની લઈને જઈશું. તો ફાઇનલી ખૂબ જ મૂર્તિઓનો અહીંયા સ્ટોક છે અને કલર પણ મસ્ત કોમ્બિનેશનમાં છે. તો મૂર્તિ પસંદ કરીએ અને જે મૂર્તિ પસંદ આવે તે આપણે લઈ જઈશું. અને દિવાસાના દિવસથી દશામાનું વ્રત પ્રારંભ થાય છે, તો માતાજીના 10 દિવસ ઉપવાસ અને વ્રતનું પૂજન વિધિ કરીને આપણે વ્રત પૂર્ણ થાય છે તે રીતે પૂર્ણ કરશું. તો માર્કેટમાં અવનવી મૂર્તિઓ જોવા મળે છે મિત્રો. તો આવી મૂર્તિઓ તમે 1-2 મહિના પહેલાથી બનવાનું ચાલુ થાય ને અને પછી માર્કેટમાં આવી જાય છે. તો દિવાસાના લાસ્ટ દિવસે આપણે મૂર્તિની ખરીદીએ છીએ અને મૂર્તિ ખરીદ્યા બાદ આપણે માતાજીનું ઘરે લઈ સ્થાપન કરીએ. તો ફાઇનલી આ ગુલાબી કલરની જે મૂર્તિ છે આપણે પસંદ કરી છે અને હવે તે ઘરે લઈ જઈશું. ભાઈજી શણગારી રહ્યા છે મૂર્તિને, બાદમાં લાસ્ટ ફાઇનલ ટચ આપીને આપણને મૂર્તિ શોભશે. તો મૂર્તિ પસંદ થઈ ગઈ છે અને મૂર્તિ પણ લઈ જઈશું હવે. અને આજનો વિડીયો નાનો વિડીયો બનાવ્યો છું મિત્રો, સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જય દશામાં જય માતાજી જરૂર લખજો. અને આવનારા સમયમાં ઘણા બધા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો. ત્યાં સુધી રજા લઈએ. જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ.